થાય વિવાદની શરૂઆત રાજકોટથી જ થઈ હતી અને એટલે રાજકોટ હવે રણ સંગ્રામ બની ગયું છે. એક તરફ રાજપૂતો છે કે જે સતત વિરોધ કરે છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ રૂપાલાને દુશાસન ગણાવતા ભાજપ પલટવાર કરી રહ્યું છે. રોજે રોજ રાજકોટમાં રાજકીય વાર પ્રહાર અને વિરોધ જોવા મળી રહ્યો છે. જો રાજકોટમાં ધાનાણીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ સર્જાયેલ હાઈ પ્રોફાઇલ લડાઈ, રૂપાલા સામે રાજપૂતોનું મિશન, શું રાજકોટમાં રાજપૂતો કોંગ્રેસ તરફી? પ્રચાર દરમિયાન ફરી સર્જાયો વિવાદ, રાજકોટના રણમાં સંગ્રામ. રૂપાલા સામે રાજપૂતો રણે ચડ્યા છે ત્યારે 19 તારીખની ડેડલાઇન પૂરી છે. રાજપૂતોએ મહાસંમેલન દરમિયાન ભાજપને 19 તારીખ સુધી રૂપાલાને હટાવવાની વાત કરી હતી. 19 તારીખ હવે પૂરી થઈ અને પરિસ્થિતિ જેસે થે છે. ના તો ભાજપે રાજપૂતોની માંગને સ્વીકારી, સ્વીકારવાનું તો દૂર રહ્યું પરંતુ ગણકારી સુધી નથી. તો પછી સવાલ એ છે કે રાજકોટમાં રૂપાલાને હરાવવા માટે ખાસ કરીને મહિલાઓ શું રણનીતિ બનાવશે? શરૂઆતમાં એવી વાત હતી કે 350થી વધુ ક્ષત્રિય મહિલાઓ દ્વારા રાજકોટ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવાશે, પરંતુ હવે એ વાત તો આગળ વધી નહીં. ત્યારે સવાલ એ છે કે રૂપાલાને હરાવવા માટે રાજપૂતો કોંગ્રેસ તરફી રહેશે? જો કે આ સવાલનો જવાબ હા છે, કારણ કે રાજકોટમાં નૈનાબા જાડેજાએ કહ્યું કે આ સરકારને રાજપૂતોની જરૂર નથી અને એટલે હવે તમામ ક્ષત્રિય સમાજના લોકો કોંગ્રેસ તરફી રહેશે. કારણ કે હવે અમે ઘણી મહેનત કરી લીધી, આ સરકારને જગાડવાની ઘણી કોશિશ કરી લીધી, પણ હવે એવું લાગી રહ્યું છે કે આ સરકારને અમારા મતની જરૂર નથી, અમારા સમાજની જરૂર નથી, એટલે હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે છે. આપણે જોયું કે જવતલિયાને વધામણા કર્યા અને આ જવતલિયાને અમર રાખડી બાંધશે અને એમને આશીષ વચન આપશે. રાજકોટ સીટ પર ક્ષત્રિય મહિલાઓની રણનીતિ સાફ છે, તેઓ કોંગ્રેસને મત આપવાનું વિચારે છે. જોકે પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ પણ ભર્યું અને પરેશ ધાનાણી વિશ્વકર્મા મંદિર અને કબા ગાંધીના ડેલામાં દર્શન કરવા ગયા હતા. ભગવાનના આશીર્વાદ લઈને ધાનાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી. પરસોત્તમ રૂપાલાના પ્રખર વિરોધ બાદ ધાનાણી મેદાનમાં ઉતરી ગયા છે. વિજય મુહૂર્તમાં પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા બાદ તેમણે વિજયનો હુંકાર કર્યો હતો. રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા માટે હું આવ્યો છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે. 100 સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણમેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન કરશે. આ તરફ પરેશ ધાનાણીને માત્ર ક્ષત્રિય મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે ધાનાણીને સમર્થન આપતા જીતની વાત કરી હતી. જોવા જઈએ તો અત્યારે રાજકોટ જે છે રણભૂમિનું મેદાન બની ચૂક્યું છે અને આ રણભૂમિના મેદાનમાં હવે રણટંકાર થઈ ગયો છે, યુદ્ધના પડઘમ વાગી ગયા છે. ત્યારે અમે હવે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છીએ. કેમ કે ભારતીય જનતા પાર્ટી એક જ ભાષામાં સમજે છે, વોટ બેંકની ભાષા. હવે એમને વોટ બેંકની ભાષામાં જવાબ આપવામાં આવશે. આજે પરેશભાઈ ધાનાણીએ પોતાની નામાંકન દાખલ કર્યું છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ સ્વાભિમાનની લડાઈમાં જે અમારા દુશ્મનો છે, જેને આ વાણી વિલાસ કર્યો છે, ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જેને લાંછન લગાડે એવા શબ્દો કીધા છે, ત્યારે અમે પરેશભાઈ ધાનાણીના જે સાથ સહકાર અને સમર્થનમાં આવ્યા હતા અને જંગી બહુમતીથી એમને જીતાડી અને અમારા વાતનો અમે બદલો લઈશું. એટલે એક વાત તો ચોક્કસ લાગી રહી છે કે રાજપૂતોનું ખુલ્લું સમર્થન અત્યારે પરેશ ધાનાણીને મળી રહ્યું છે. જો કે રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન ફરી એકવાર નવો વિવાદ સર્જાયો. રાજકોટમાં કોંગ્રેસની સભામાં પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા, એ સાથે દિલ્હીમાં બેઠેલા લોકોને ધૂતરાષ્ટ્ર ગણાવ્યા.
તો આ તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને જવાબ આપતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન જ કૌરવોની સેના છે. કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે, અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે, રાજકોટની પ્રજા સાખી નથી લેવાની. રાજકોટમાં બરાબરનો રાજકીય ગરમાવો આવી ગયો છે. ક્ષત્રિયોના વિરોધ બાદ રાજકોટ બેઠક પર કોંગ્રેસને સમર્થનની વાત હોય કે પછી ફરી એકવાર વિવાદિત નિવેદન અને વિવાદિત ટિપ્પણીઓની વાત હોય, એવું લાગી રહ્યું છે કે રાજકોટ બેઠક પર આ હાઈ વોલ્ટેજ ડ્રામા હજુ તો શરૂ થયો છે. આગામી દિવસોમાં આ રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા વધી પણ શકે છે અને આ શક્યતાઓને નકારી ન શકાય. રાજકોટમાં તાપમાનનો પારો જેમ જેમ ઊંચે ચડી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ એટલો જ જોવા મળી રહ્યો છે. પહેલા આ સીટ પર પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે એક મોટો સવાલ હતો, પરંતુ પરેશ ધાનાણી મેદાને ઉતરતા આ સીટ હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. ક્ષત્રિય આંદોલન અને સાથે સાથે નેતાઓના વાકયુદ્ધને કારણે આ સીટ એટલી જ રસપ્રદ પણ બની છે. આ સીટ પર કોનો વિજય થશે તે તો રાજકોટના મતદારો નક્કી કરશે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યાં સુધી મતદાનનો દિવસ આવશે ત્યાં સુધી આ રાજકોટ બેઠક હાઈ વોલ્ટેજ ડ્રામા બની રહેશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.